દિવાળી એટલે તહેવારોનો રાજા અને તહેવારોના રાજામાં દરેક પ્રકારના તહેવારોની દરેક હિન્દુ ધર્મમાં ઉજવણી થતી હોય છે પરંતુ દિવાળીના પર્વની જ્યારે વાત આવે ત્યારે મા લક્ષ્મીની આરાધનાથી લઈને નવા વર્ષની શરૂઆત પણ કરવામાં આવતી હોય છે ત્યારે વેપારીઓ હોય છે તે પોતાના હિસાબી જો આપણા પૂજનનું પણ આયોજન કરતા હોય છે અને નવા વર્ષની અને વેપાર વાણિજ્ય ક્ષેત્રે પણ પૂજા અર્ચના અને નવા વર્ષની શરૂઆત પણ કરતા હોય છે ત્યારે દિવાળીના દિવસે ઘર આંગણે સુશોભણ માટે પણ વપરાતી રંગોળીનું શું મહત્વ છે આપણી સાથે પૂજા અર્ચના માટે હોય ત્યારે પણ રંગોળી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે કયા પ્રકારની રંગોળી કરવી કેવી રંગોળી કરવી સીધી વાત આપણે ભાગ્યશ્રીબેન પાસે જ કરીએ બેન સ્વાગત છે તમારું વીટીવીના ના આ ખાસ કાર્યક્રમમાં હું આકૃતિ રંગોળી કરીને અમારું ગ્રુપ છે આખું રંગોળી નું એમાં જોડાયેલી છું એની હું એક મેમ્બર છું અને ભારતમાં જોકે બારના દેશોમાં પણ અમારી રંગોળી બનેલી છે અને હું એવું માનું છું કે ખાલી હિન્દુ નહીં પણ બધા ધર્મ જોઈએ રંગોળી એટલે શું તો વિવિધ રંગોનું આયોજન તમે કેટલું સરસ તમે જોઈ શકો છો આમાં કે આપણે ગમે ત્યારે રંગોળી કરીએ ત્યારે વિવિધ કલર એને બધા ભેગા કરીને એક સુંદર આકૃતિ આપણે રહી અને હું રંગોળી માટે હું એમ કહીશ કે જ્યારે દિવાળી હોય છે ત્યારે લક્ષ્મીજીનું આગમન બધા સ્વાગત માટે રંગોળીને કરતા હોય છે તો રંગોળી ખાલી દિવાળીમાં જ નહીં પણ રોજે રોજ કરવી જોઈએ કે એનું એક મહત્વ એ છે કે જ્યારે આપણે ઉમરામાં રંગોળી પૂરીએ છીએ તો એવું કહેવામાં આવે છે કે નેગેટિવ એનર્જી એ રંગોળી જોઈને ત્યાં જ થોભી જાય છે અને જયારે પોઝિટિવ એનર્જી હોય છે એ ઘરમાં દાખલ થાય છે અને આપણને એટલો એટલો જ જ ઉત્સાહ ઉમંગ આવે છે જેવું આપણે ઘરની બારે પગ મૂકીએ કે ઘરની અંદર મૂકીએ ત્યારે વિવિધ રંગો જોઈને આપણે બહુ જ ઉત્સાહમાં આવે છે અને આપણું દરેક કાર્ય સફળ થવાનું છે એવો મનમાં વિશ્વાસ આવે છે ક્ષેત્રે પણ તમે રંગોળી કરી છે ત્યાં કયા પ્રકારની રંગોળી અને કેવી રંગોળીઓ ત્યાં પણ તમે દોરી હતી સાથે જ દરેક

બહુ જ ત્યાં એના વખાણ વખાણી હતી બધા લોકોએ અને અત્યારે કોરોના કાળમાં શું છે કે બધાને પોસિબલ નહોતું કે બધી જગ્યાએ જઈએ ત્યારે અમારા ગ્રુપે વિઝ્યુઅલ રંગોડી માં પણ ભાગ લીધેલો હતો અને એમાં પણ ખૂબ જ સરસ અમને પ્રતિસાદ મળ્યો છે બધાને આ વર્ષે દિવાળી છે ત્યારે કોર્પોરેટ ફિલ્ડમાંથી પણ આર્ટિસ્ટને ઓર્ડર મળતા હોય છે ત્યારે આ વર્ષે તમને કેટલા ઓર્ડર્સ મળ્યા છે સાથે જ કેવા પ્રકારની રંગોડીની ડિમાન્ડ સૌથી વધારે જોવા મળતી હોય છે જ્યારે અમે કોઈ પણ કોર્પોરેટ ઓફિસમાં કરવા જઈએ છીએ ત્યારે એ લોકો અમને થીમ કેતા હોય છે પ્લસ એક એવું હોય છે કે એમનો લોગો બનાવવાનો ખાસ એ લોકો કહેતા હોય છે કે ત્યારે તમે રંગોળી બનાવો છો તો આટલા સરસ રંગોમાં પણ અમારું નામ ત્યાં શોભે એવું કંઈક બનાવી આપો તો અમે એમનો લોગો વચ્ચે નહીં અને આજુબાજુ ફરતે રંગોળી બનાવી દઈએ છે એ લોકોને સારું પ્રતિક એવું દિવાળી અને દિવાળીના પર્વ પર કઈ વધારે રંગોળી જે ઘરના આંગણે બનાવવી જોઈએ જે ઘર પરિવાર માટે પણ શુભ ગણાતી હોય છે ઘરે જ્યારે આપણે રંગોળી બનાવીએ છીએ ત્યારે હું એવું કહીશ કે સંસ્કાર ભારતીના જે ચિહ્નો છે અમે બનાવીએ છીએ કે ગોપદ્મ છે કે શંખ છે એ બધા સ્વસ્તિક છે એને એને રિલેટેડ જો તમે રંગોળી બનાવો તો એ બહુ જ સરસ અને ખૂબ જ સરસ બને છે દંતેરસના દિવસે જ્યારે રંગોળી બનાવવામાં આવતી હોય છે ત્યારે રંગોળીનું કેટલું મહત્વ રહેલું છે અને કેવા પ્રકારની રંગોળી મારા દર્શક મિત્રો પણ ઘરે બનાવે તો એમના ઘરમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ અને લક્ષ્મીજીની કૃપા બની રહે જ્યારે તમે ધનતેરસની રંગોળી બનાવશો ત્યારે તમે કલશ બનાવી શકો છો કલશ બનાવી અને નીચે ખાસ સાથીઓ બનાવજો અને એના આજુબાજુ લક્ષ્મીજીના પગલા મૂકશો ને તો એ ખૂબ જ સુંદર લાગશે નવા વર્ષના અભિનંદન પાઠવવા ત્યારે ઘરમાં પણ શોભે ત્યારે એવી રંગોળી બનાવવાની હોય છે ત્યારે કેટલો સમય લાગતો હોય છે એવી પ્રકારની રંગોળી બનાવવા માટે સાથે સાથે એવા પ્રકારની રંગોળી બનાવવાથી કેટલો ફાયદો ઘર પરિવારમાં પણ થતો હોય છે અત્યારે બધાને એક તો સૌથી એટલું બિઝી લાઈફ થઈ ગયું છે ને કે સમય ખૂબ ઓછો હોય છે એટલે ઓછા સમયમાં બને ને એવી રંગોળી આપણે આવી રીતે વિવિધ જાતના ટૂલ્સ યુઝ કરીને પણ કરી શકીએ છીએ નીચે રાખી અને આજકાલ તો પણ બધા મળી રહ્યા છે અને પ્લસ આવી રીતે કરી આ ઢેલી બનાવી ને પછી આવી રીતે પણ તમે એને કરી અને સુંદર ખૂબ જ સુંદર બોર્ડર્સ છે કે તમે જ્યારે તમારા સ્ટેપ્સ ઉપર આવી રીતે બનાવી શકો છો નીચે કલર નાખી અને ઉપર વ્હાઇટ કલરના સેન્સિલ બધા મૂકીને એ પણ બનાવી શકો છો તમે અલગ અલગ રંગોળી તો બનાવવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે મેસેજીસ વાળી આર્ટિસે રંગોળી બનાવી છે આ મેસેજમાં પણ એક સુંદર કહેવામાં આવ્યું છે કે વેક્સિનેશન જરૂરી છે કોરોનાને હરાવવા અને દેશમાં જે સો કરોડ ને લઈને વેક્સિનેશન પાર કરવામાં આવ્યું છે આ મેસેજ ને લઈને હજી પણ કોવિડ છે એ બાબતને લઈને પણ લોકોને સાવચેતી રાખવા માટે શું મેસેજ પાસ ઓન કરશો બસ મેં આ એના માટે જ કે આપણા ઇન્ડિયામાં એટલી બધે એટલું સરસ રીતે સફળ થયું છે વેક્સિનેશન અને એ ખુશી એક અંદરથી છે કે હવે લોકો બારે નીકળી શકે છે માસ્ક પહેરીને પણ એ લોકો ફરી શકે છે છેલ્લા બે વર્ષથી જે આપણે બધું મિસ કરી રહ્યા હતા બધું યાદ આવતી હતી આપણને એ હવે ધીરે ધીરે રૂટિનમાં આવતું હોય એવું લાગી રહ્યું છે અને આ આ મારે જે થયું ને એમાં મને બહુ જ ખુશી છે અને એના માટે જ મેં આ થીમ રંગોલી બનાવી હતી હા હું એમ જ કહીશ કે પ્લીઝ જેને પણ હજી પણ બાકી છે વેક્સિનેશન એ લોકો જઈ અને પોતાનું વેક્સિનેશન પૂરું કરે અને આપણે બધા મળીને આ કોરોનાને હરાવીએ ફરીથી આપણે જે રીતે પેલા દિવાળી પર્વ ઉજવતા તો બધા ભેગા થઈને એવી રીતે દરેક પ્રસંગે બધા ફરીથી ભેગા થઈએ એ શુભ છે. આર્ટિસ્ટ ભાગ્યશ્રી બેન પરિવાર સાથે કેવી રીતે આખું દિવાળીનો પર્વ મનાવશે? અમે બધા આ વખતે બધા જે મળી નહોતા શકતા બધા બેનો બેનો અમે ત્રણ અમદાવાદ આ વખતે ભેગા થઈશું અને ખુબ જ મજા કરીશું અને રંગોળી બનાવશું ફટાકડા થોડા ઓછા અમારા ઘરમાં બધા ફોડે છે કે પોલ્યુશનના ના હિસાબે પણ બધા ભેગા થઈશું અને ખુબ જ મજા કરવાના છે એમ લોકો જે શાંતિ નું પ્રતિક ગણાતું હોય છે અને મહાલક્ષ્મી ની આરાધના કરતાની સાથે પહેલા પણ માં ને જે કૃપા દ્રષ્ટિ તમારા ઉપર બની રહે એની માટે રંગોળી તમારે પણ અવશ્ય જરૂર કરવાની છે પર્વ એટલે દિપાવલી અને દિપાવલીના દિવસે જેમ દીવાનું મહત્વ છે તેમ રંગોળીનું પણ ખૂબ મહત્વ રહેલું છે અને અને અમદાવાદમાં ઘરે ઘરે લક્ષ્મીજીની આરાધના પૂજા કરવા માટે પણ દર વર્ષે દિવાળી દરમિયાન રંગોળી ઘરોમાં પૂરાતી હોય છે અને આજ જ રંગોળીના મહત્વની સાથે તમામ જે નેગેટિવ જે વેવ્સ ઘરની અંદર આવતા હોય તે પણ અટકે અને પોઝિટિવ વેવ્સ આવે તેવા ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં દિવાળીના પર્વ પર ઘરે ઘરે દિવાળીના દિવસ

દરેક દરેકના ઘરમાં રંગોળી દોરવામાં આવતી હોય છે રંગોળીઓ સાથે અલગ અલગ જે આશા અપેક્ષા અને નવા વર્ષની શરૂઆત પણ કરવામાં આવતી હોય છે ત્યારે કોવિડ ને લઈને છેલ્લા બે વર્ષથી જે મહામારી રહી એવી મહામારી હવે ક્યારે કોઈએ ન જોવી પડે તેવા મેસેજ સાથે ઘરે ઘરે હવે નવા ઉત્સાહ નવા ઉમંગ અને નવી આશાઓ સાથે આ રંગોના પર્વની અને સાથે સાથે દિવાળીના પર્વની ઉજવણી છે તેવો નજારો હવે જોવા મળી રહ્યો છે ઘરે ઘરે દિવા પૂરવામાં આવે છે દિવાળ કરવામાં આવે છે અને રંગોળી પણ દોરવામાં આવે છે સાથે જ ઘર પરિવારમાં હવે કેવો માહોલ છે નજારો આપણે જોઈએ કારણ કે તહેવારોનો ઉત્સાહ અને ઉમંગ કંઈક અલગ જ હોય છે એમાં પણ દિવાળી એટલે સૌનો પ્રિય તહેવાર ગણવામાં આવતો હોય છે એ ચાહે મીઠાઈ હોય કે પછી દીપોત્સવનું પર્વ હોય કે પછી પૂજા અર્ચનાનું પર્વ હોય ત્યારે દિવાળી લોકો કેવી રીતે મનાવે છે વાત આપણે એમની પાસે જ કરીએ તમે કેવી રીતે દિવાળી સેલિબ્રેટ આજે કરી રહ્યા છો બે વર્ષ બાદ પરિવાર સાથે દિવાળી કરવાની કેટલી મજા આવે છે જ મજા આવે છે બે વર્ષ પછી ફાઈનલી બધા ભેગા થઈને દિવાળી આટલી સરસ મનાવવા એટલે આનંદ તો બહુ જ છે પ્રકારની તૈયારીઓ તમે કરી છે અને કેટલીક મીઠાઈ ખાવામાં પણ આવશે બસ આ વખતે તો મીઠાઈ એટલે મને બહુ ભાવે છે એટલે વેરાયટી વાળી મીઠાઈ આટલી બધી ખાવામાં મળશે એટલે બઉ ગમશે આ વખતે અને મોજ મસ્તી ફેમિલી સાથે પણ થશે હા અને મને હોમ ડેકોર કરવું બહુ જ ગમે છે તો હું આ રીતે સજાવી રહી છું ઘર સાથે જ મમ્મી ને મમ્મીને નો શોખ છે તો મમ્મી ઘર રંગોળીથી સજાવી રહી છે તમને મજા આવે છે બહુ જ મજા આવે છે બહુ ટાઈમ પછી આવી રીતે બધા સાથે મળીને બધું કામ કરીએ છે બે વર્ષથી તો કાય હતું જ નહીં મતલબ બે વર્ષ તો એક માઠા રહ્યા પરંતુ એક તહેવાર અને એ પણ આ ઉમંગ ઉત્સવનો જે તહેવાર ગણવામાં આવતો હોય છે તે દિવાળી તમે કેવી રીતે ઘરે મનાવો છો આ વખતે અમે બે વર્ષ જે મિસ કરી રહ્યા હતા પણ ફાઇનલી આ વખતે બધા ભેગા છે તો અમને ખુબ જ મજા આવી રહી છે અને એટલે જ અમે જ્યાં અમને જે ખૂણો વળસેને એ બધું અમે રંગોથી ભરવાના છે જે અમારું હૃદય આનંદથી ઉભરાઈ રહ્યું છે કે ના 2 વર્ષ પછી અમે બધા ફેમિલી ભેગા થઈએ છે એ અમને બહુ જ આનંદ આવવાનો છે આ વખતે આવતાજેતી સાથે દિવાળી મનાવવા માટે વીટીવી પણ તમામ જનતાને અપીલ કરી રહ્યું છે અને જે રીતે રંગોળી ઘર ઘરે રંગબેરંગી રંગી રંગોથી પુરાતી હોય છે તેમ તમારા જીવનમાં પણ નવા વર્ષની આજ જ પ્રકારના રંગો સાથે તમારું જીવન પણ રંગીન બને તેવી આશા અને અપેક્ષા સાથે નવા વર્ષના વધામણા પણ લોકો કરતા કરી રહ્યા છે સાથે તમે પણ નવા વર્ષના વધામણા એ જ રીતે કરજો કેમેરામેન રાજભા ગઢવી સાથે દિવ્યા ચૌહાણ વીટીવી ન્યૂઝ અમદાવાદ